गुड मॉर्निंग बाळको, विद्यालय धोरण 3 અને વિષય પર્યાવરણ। तो बाळक मित्रों, पर्यावरण ની અંદર પાઠ 3 આપણે ભણી રહ્યા છે, જેનું નામ શું છે? પાણી જ પાણી। तो અગાઉ આપણે પાઠ ની ચર્ચા કરી છે, વિકલ્પો જોયા હતા, ખાલી જગ્યા જોઈ ગયા, ઓકે। તો આજે આપણે એની અંદર આવતા પ્રશ્નોના જવાબ જોવાના છે, ઓકે। તો અહીંયા પહેલો પ્રશ્ન કહે છે કે પાણી વગર તમે શું કરી શકો છો? તો એવી કેટલી ક્રિયા છે જે આપણે પાણી વગર કરી શકીએ છીએ? જેમ કે તમે ભણો છો તો ભણવાની અંદર પાણીની જરૂર પડતી નથી, રમો છો તો રમવામાં પણ પાણીની જરૂર પડતી નથી, એ ઉપરાંત બોલવામાં છે ને ચાલવામાં એમાં પણ પાણીની જરૂર પડતી નથી। તો તમે આ ચાર ક્રિયા ઉપરાંત પણ જ્યાં પાણીનો ઉપયોગ નથી થતો એ તમે લખી શકો છો, ઓકે। બીજો પ્રશ્ન છે, પાણી વગર તમે શું ન કરી શકો? હવે પાણી આ તો અહીંયા પાણી વગર, હવે પાણી વગર તમે શું ન કરી શકો? ઓકે, પાણી વગર કરી શકો અને પાણી વગર ન કરી શકો। તો પાણી વગર આપણે તરસ તરસ લાગે છે, તરસ પાણી વગર કેવી રીતે છીપાઈ શકે? તો એક તો પહેલાં તો તરસ ના છીપાય આપણે, બીજું છે રસોઈ કરવા, સ્નાન કરવા, ઘરના જે કાર્યો, ઘરની સફાઈ કરવા માટે છે ને, એવી કેટલી ક્રિયાઓ છે જે આપણે પાણી વગર કરી શકતા નથી? રસોઈ કરવા માટે પણ પાણીની જરૂર પડે છે, સ્નાન કરવા માટે પાણીની જરૂર પડે છે, ઓકે। તો આપણે આ બધું લખી શકીએ, કપડાં વાસણ પછી પીવા માટે આ બધા માટે પાણીની જરૂર પડે છે। તો અહીંયા પાણી વગર તમે શું ન કરી શકો? તો રસોઈ ના કરી શકીએ, તરસ ના છીપાઈ શકીએ, વાસણ કપડાં ના કરી શકીએ છે ને, તો આપણે એની અંદર જવાબની અંદર એ લખી શકીએ। પ્રશ્ન ક્રમાંક છે, શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતા જોયું છે? તો તમે અહીંયા એક સ્થળ છે જે સૌરાષ્ટ્રના તુલસીશ્યામ નામનું સ્થળ છે, ત્યાં ગરમ પાણીના ઝરા છે, એટલે કે જમીનમાંથી ગરમ પાણી નીકળે છે। જો તમે એની મુલાકાત ના કરી હોવ તો કોઈક વાર જાઓ તો જરૂરથી જોજો। બીજો પ્રશ્ન છે કે તમારા શહેરમાંથી ગામમાંથી કોઈ નદી પસાર થાય છે? તો કે હા, તો એ નદીનું નામ શું છે? આપણા પાટણ શહેરમાંથી પણ એક નદી પસાર થાય છે, એનું નામ છે સરસ્વતી, ઓકે। બધાને ખબર હોવી જોઈએ કે આપણા પાટણમાંથી કઈ નદી પસાર થાય છે, સરસ્વતી, ઓકે। હવે બીજું, તમે જાણતા હોય તેવી નદીઓના નામ, તો સરસ્વતી ઉપરાંત નર્મદા છે, મેસુઓ છે, તાપી છે, સતલુજ છે, એવી તમને જેટલી નદીઓના નામ આવડતા હોય એટલી નદીઓના નામ તમે લખી શકો છો, ઓકે। હવે અહીંયા તમારા ઘરમાં કયા કયા પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે? તો આ પ્રશ્ન આપણે અગાઉ પણ જોયા હતા કે પૃથ્વી પર પાણીની જરૂર કોને પડે, તો આપણે બધા પહેલાં તો મનુષ્ય છીએ ને, માણસ છીએ ને, તો આપણને પહેલાં તો પાણીની જરૂર પડે છે, તો કે મનુષ્યો, પશુ પંખી, જીવજંતુ અને વનસ્પતિ, કોને કોને પાણીની જરૂર પડે છે? મનુષ્યો, પશુ પંખી, જીવજંતુ અને વનસ્પતિ, દરેક સજીવને પહેલાં તો પાણીની જરૂર પડે છે, આ ઉપરાંત ખેતરોમાં જે પાક ઉગે છે એની માટે પણ પાણીની જરૂર પડે છે, તો આ ચાર જણાને પાણીની જરૂર પડે છે, ઓકે। તો હવે તમારા ઘરમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડે છે? આપણા ઘરમાં આપણે ઉઠીએ છીએ ત્યારથી માંડીને સૂઈએ છીએ ત્યાં સુધી આપણે ઘણું બધું પાણી વાપરીએ છીએ, તો કયા કયા કાર્યોની અંદર વાપરીએ છીએ? તો નાહવા માટે, પીવા માટે, રસોઈ કરવા માટે, ઘરના દરેક કાર્યો કરવા માટે છે ને, ઘરમાં વાસણ કપડાં કરવું છે, ઘરની સફાઈ કરવી છે, તો એમાં પણ પાણીની જરૂર પડે છે, તો આપણે લખી શકીએ રસોઈ કરવા, સ્નાન કરવા, કપડાં વાસણ કરવા માટે, ઓકે। આગળનો પ્રશ્ન છે પાણીના પ્રાપ્તિ સ્થાનો, તો પહેલાં પણ કહ્યું હતું પ્રાપ્તિ સ્થાનો એટલે કે આપણને જ્યાંથી પાણી પ્રાપ્ત થાય છે તેને કહેવાય પ્રાપ્તિ સ્થાન। તો પાણીનું પહેલું તો પ્રાપ્તિ સ્થાન કોણ આવે? વરસાદ, આ ઉપરાંત નદી, તળાવ, સરોવર, દરિયો, આ બધા પાણીના પ્રાપ્તિ સ્થાનો કહેવાય। આ ઉપરાંત બીજો પ્રશ્ન છે કે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ સામા કરવામાં આવે છે? આપણે દિવસ દરમિયાન જે પાણી વાપરીએ છીએ તો એ પાણી આપણે સામા ભરીએ છીએ, તો કે ભૂગર્ભ ટાંકા હોય છે, દરેકના ઘરમાં ભૂગર્ભ ટાંકા હશે, કાં તો પછી ઉપર આપણા છત ઉપર જેને આપણે સિન્ટેક્સના ટાંકા પણ કહીએ છીએ ને, તો જમીનની અંદર ભૂગર્ભ ટાંકા તેમજ છત એટલે કે આપણા ધાબા પર જે બીજા આપણે સિન્ટેક્સની ટાંકી કહીએ છીએ
એની અંદર આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ। છેલ્લો પ્રશ્ન છે, જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે? તો આપણે જ્યારે વરસાદ પડે છે ત્યારે જોઈએ છીએ કે આપણા ઘરની આજુબાજુ ઘણું બધું પાણી ભેગું થયેલું હોય છે, અને પછી જોઈએ કે આપણે 2-3 કલાક પછી પાણી ત્યાંથી ગાયબ થઈ ગયું છે। તો બધું પાણી ક્યાં જાય છે? તો પાણી જે ભૂગર્ભ ગટર છે એમાં ઉતરી જાય છે। કેટલું પાણી જે ગામ છે, ગામડા છે, તો ગામડાનું પાણી નદી તળાવમાં જતું રહે છે, અને જ્યારે નદીનું પાણી વહેતું વહેતું દરિયામાં જતું રહે છે। આ રીતે વરસાદનું પાણી પોતાનો માર્ગ શોધી લે છે। ઓકે, તો આ 10-10 પ્રશ્નો તમારે સુંદર અક્ષરે તમારી પર્યાવરણની નોટબુકની અંદર લખવાના છે। હવે આગળ જોઈએ બાળક મિત્રો, અહીંયા લખ્યું છે કે બીજાથી અલગ હોય તેના પર ગોળ કરો। અહીંયા તમને કેટલાક નામ આપેલા છે, એમાંથી જોવાનું છે કે કયું અલગ પડે છે, એની ઉપર આપણે ગોળ કરવાનું છે। તો પહેલું જુઓ, અહીંયા નદી, પર્વત, તળાવ, ઝરણું અને વરસાદ આપેલું છે, એટલે કે આ બધા પાણીના પ્રાપ્તિ સ્થાનો છે। નદી, તળાવ, ઝરણું, વરસાદ, જ્યાંથી આપણને પાણી પ્રાપ્ત થાય છે। જ્યારે પર્વત, અહીંયા એક અલગ શબ્દ પડે છે, તેની ઉપર આપણે ગોળ કરીશું। રહેશે, હવે બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। બાય।